આપણે જાગૃત ક્યારે, વ્યવસ્થિત ક્યારે બેહી ખબર? બસ લગ્ન થાય ત્યારે, ત્યારે એવા ડાયા થઈને બેઠા માંડવામાં, ઓકે ચેર તારો નો ભાઈ બોલાય, મારો દીકરો બોલે ને, કેવો સીધો થઈ જાય. હા, આ ભૂરો નો અંગ્રેજી શીખી જો, યસ નો રાઈટ ઓકે ફાઈન. એ હમણાં તેડવા ગયો ને, તેડવા ગયો પછી હું જાણો મારો દીકરો, એ કે હવે આખોથી તો ઇંગ્લિશ આવડે, બોલતા આવડે એવું તો છે નહીં આપણી પાસે, હવે કરવું શું? એટલે મારી દીકરી બે ગ્લોફામાં એક એક પાન નાખી દીધું, એને સાસુએ દુખણા લીધા, લે પૂરે શું કરે તમારા બા હતા, એટલે ઘરના છોકરાને મોઢામાં પાન છે એટલે ભાઈ નહીં બોલે. એને સસરા રામ રામ મળ્યા, કેમ છો પૂરે, શું કરે તમારા બાપા હતા, પાછું બધા નહીં થયું કે મોઢામાં પાન, જમવા બેસાડ્યો, હવે પાન કાઢે વગર સૂટક્યો, જમવા બેઠો ને સાસુએ ઘરની ગાયના ઘીના પસપેશિયા લાડવા કરેલા, સાસુએ આમ લાડવો મૂક્યો ભૂરાની થાળીમાં, અને એટલો કીધું કે જો ભુરેશ આ લાડવો ખાઈ જજો, ભુરેશ આ લાડવો ખાઈ જજો, નકર તમારા બાને એમ થાય કે મારા દીકરાને હાસ્યો નહીં. એ તો ભૂરો બોલ્યો ડેન્ટેડે, એને હાહુ ગોથું ખાઈ જાય કે આ કોઈ માણસના પેટ નો છે, એની માં જવડ્યું છે ને મારો રહ્યો, મારે હમો ડેન્ટેડે. અરે ભુરેશ ખાઈ જા ડેન્ટેડે. અરે કે તને યારું આપણે એના સસરા ઉભા થઈને આવ્યા, જો ભુરેશ આડોળું કઈ ન બોલાય, ખાઈ જા ઢેન્ટળ, અરે તારી ભલી થાય, સસરા હમો ઢેન્ટળે, આના ખોરડે રિવાજ છે જમતા જમતા ઢેન્ટળે ઢેન્ટળે કરવાનું. પણ દીકરી પંદર દીરીને આવી એટલે આપણે દીકરીને પૂછીએ કે બેટા ઢેન્ટળે હું, ઓરડામાં જઈને કીધું કે ભૂરી કહ બાપા, એના ભૂરી હતું, ભૂરી કહા બાપા આવ્યો તેડવા, તેડવા આવ્યા ને, મોબાઈલ આવ્યા પછી તો ગામડું એવું, ઘણા થોરની વાયડાડેલી ફોન કરતા, હાલો તમને હા મેં કે બોલો ને, પણ હું જ બોલું છું, ક્યાં ગયા તાર બાપા, હાટ્યું ક્યાં વાગ્યા, તાર બાત એ ગોદડા ધોવે, તમે કથામાં આવવાનું છો ને, એ આવજો, પણ એ અમાર બા ની આવવાના છે બધા, માનો આવો ને મારી પરીક્ષા છે, એની પરીક્ષા છે, હતા કે ઈ મને ખબર, એટલે એને બા બાપુજી રૂમમાં જઈને કીધું ભૂરીને કે ભૂરી કે હા બાપા કે આજે તેડવા આવ્યો, એને તાર બા જમાડે છે, એને બાપા કે તાર બા જમાડે છે, લાડવા આપે, લાડવા આપ્યો તા કે ઢેન તડે, મેં કીધું કે નહીં આડોળું કઈ બોલો માં હતા, મારે હમો કે ઢેન્ટળે, એટલે એ ખોડે રિવાજ છે જમતા જમતા ઢેન્ટળે ઢેન્ટળે કરવાનું, કે એવું પપ્પા કઈ નથી તો તોતડા છે, પણ બેટા તોતડા છે પણ ઢેન્ટળે શું, તાકી એમ કે લાડવો ખાવ તો ઘેન ચડે, લાડવો નો ઠવાય ઢેન્ટળે, લાડવો નો ઠવાય ઢેન્ટળે, એમ અમે તમને આવી આનંદ નો કરાવી તો તમને ઢેન્ટળે, તમે જો અમારી હામાં આનંદ નો કરો તો અમને ઢેંટડે, પણ જેવા બોલા રાક્ષસો એ ઇન્દ્રને એના ધમધમાટી બોલાવે, એટલે ઇન્દ્રની બધાય દોડીને બ્રહ્માજી પાસે, હે બાપા એ દાદા બહુ મારે આવડા, એ કે ભાઈ આમાં મારું કઈ ન આલે, વિષ્ણુ પાસે જાવ, વિષ્ણુ પાસે જાય એ બહુ મારે વળ્યું હોદવાળી દીધી, બોલો કે તમે મોટા બાપુ પાસે જાવ, એ બધું ન્યાલી શરૂ થયું, એ હળું હળું કરતું પાછું બધું કૈલાસ મને ભોળાનાથ ને કે બાપા મારે બહુ. એકવાર શિવ સમાધિ ખોલીને બેઠેલા, 88,000 વર્ષ થઈ ગયેલા સમાધિ ખોલે,
88,000 વર્ષની સમાધિ પૂરી કર્યા પછી ભગવાન શિવે જ આંખ ખોલી એટલે પાર્વતીજી પડખે બેઠેલા. એટલે ભોળાનાથે જ સમાધિ ખોલી એટલે પાર્વતી ગગલાવ્યા, પાર્વતી પડખે આમ બેઠેલા, ભોળાનાથ થોડાક હીર્યા એની કોઈ ફરવું તો પડેજી બાજુ, પાર્વતી મળ્યા ગગલાવ્યા કે એકલી સમાધિ ખોલ ધારીને દેવો છો, પછી ઘરનું ધ્યાન દેવાય, બીજાને એકલા વરદાન દેવો છો, ઘરમાં એકલા ફણેલા આટા મારે ડોહા અને એકલો બરફ નો ઓટો છે, બીજું કઈ છે નહીં, કેટલું કેટલું મહેમાન આવે તમને હું ખબર હોય કેમ, અમારા હાસો ભાઈ અને મહેમાન નું તો જવા જ્યાં ઘેરે છોકરા બબે બબે શીભડા જેવા બેઠા, એમાં કાર્તિક ને શરદી થાય તો વાંધો ને, ગણપતિ ને શરદી થાય મને બિલકુલ પહોંચ ન થાય, કોઈ રીતે વંડમલી હેડાય ન નીકળે એમને. એટલે ભોળાનાથ ને થયું કે આજનો પ્રોગ્રામ વધી જવાનો છે, એટલે નંદી ને બોલાય ને કે નંદી હા ચાસે બધા ગણો બધા કમ્પ્લીટ છે, બધાને કહી દે કોઈ અંદર નો આવવું જોઈએ, બરોબર ચોકી કરો, નકર લઈને જો વાંચીતા ખબર પડી જાય કે ભોળાનાથે સમાધિ ખોલી, બીજા લોકો આવશે અહીંયા ઘરમાં ડખો હાલતો હોય અને બધા સાંભળી જાય, નંદી કે કોઈ નો અંદર આવે, તમે તમે પરિવાર હારે વાતો કરો, એ પરિવાર હારે ભગવાન શિવામાં બેઠા બેઠા વાતો કરતા હતા, એમાં એક જણો આવ્યો હું વાટીએ, નંદીને એક કોણી મારી અહીંયા બેહાડી દીધો, સિંગીન ભીંગીન એક કોઈ પડી ગયેલા, શિવના ગણ ગલોટિયા ખાઈ, એમાં એક જણ આવ્યા મામા લાલ ઘોમ આખું થઈ ગયેલી, ભોળાનાથ કે કોણ છો, અરે કે ભોળાનાથ ને બોલો કે માણસ હોઉં પણ તપ કરી કરીને રાક્ષસ થઈ ગયો, એ નંદી આ કેમ અંદર આવ્યો, બોલો કે પણ ભાંગી નાખ્યો બાપુ, એક ભેગો મને ભાંગી લોટકો માણસ, એટલે બોલાય કીધું ભોળાનાથ ને સાંભળજો પ્રભુ, એ કે આડો નહીં આવે, બધાને ભાંગી નાખ્યા, તમે જેટલા વર્ષથી સમાધિમાં બેઠા એટલા જ વર્ષથી તમારા ભજનના તપમાં હું બેઠો છું, મારામાં ક્યાંય જેવી તેવી તાકાત નથી, હવે હું માગું વરદાન આપો, ભોળાનાથ કે આપ્યું બોલને ભાઈ, ખોટો માથાકૂટ કરીને નીકળે હબજા, બોલ માગી લે, કે જેની માથે હાથ મૂકી ભસ્મ થઈ જાય, ભોળાનાથ કે આપ્યું જા, ફાઇનલ કે ફાઇનલ નીકળે ને, અહીંયા ફેમિલી ભેગા બેઠા હોય, એક તો ઘરના રાડ્યું નાખતા, હું પેલી તું ઓળી વરદાન નો દીકરો હતા, દીધું જા પાકું પાકું મોટો બાપુ સૂટા પટે ભાગ્યો, યારુડા ક્યાંય પડી ગયા, ગંગાજી તો તિયન તિય સટકી ગયા કે એમ કેમ શું પાછા બેસી જાવું, હાથે માથે હાથ આવે એટલો ગંગાજી કે પેલો વારો આપણો આવે, વાઘામ પર ક્યાંય પડી ગયો, મોટો બાપુ ધડ્યો જાય, આગળ ભગવાન શિવ ને વાહે ભસ્માશું, શિવ દોડતા જાય ને કેતા હતા, એ વિષ્ણુ દોડ વિષ્ણુ, વિષ્ણુ ભગવાન કે જાવ ને આવી ગઈને આંગળી નકુસામાં, કેધું ના તથાસ્તુ ના દીકરા થતા હતા, આય કાઢતો જોતા હો આતંકવાદીઓના પેટનો ને તથાસ્તુ કહી ગયો છો ભગવાન, આ છે શિવ પુરાણ નો પ્રસંગ, પણ આ તો મારી સ્ટાઇલ થી કહું છું, એક પણ શબ્દ મારા ખીચાનો નથી, ભગવાન વિષ્ણુ ને ભોળાનાથ કહે છે જે જોઈ પણ આવ્યું નહીતર હમણાં મને ભસ્માસુર આંબી જાય, એ દોડતા દોડતા આડું એમ કહેવાય વડલાનું ઝાડ આવ્યું, એ ઝાડ ઉપર ભગવાન શિવ ચડી ગયા, ભસ્માસુર ને થોડુંક અંતર રહી ગયું, વિષ્ણુ ભગવાનને થયું કે હવે નહીં જાઓ તો મોટો બાપુ હલવા હે, પણ વિષ્ણુએ નક્કી કર્યું જો હવે હું વિષ્ણુ બનીને જાય ને મારી માથે હાથ મૂકશે તો હું પણ ભસ્મ થઈ જાય, શિવનું વરદાન ખાલી જાય નહીં, હવે કરવું શું, તાત્કાલિક નિર્ણય, વિશ્વ મોહિની નું રૂપ ધારણ કર્યું, નારાયણ પોતે નારાયણ બન્યો હોય, ઐશ્વર્યા રાય નું પાંચ્યું ન આવે સાહેબ, એક પણ અપસરાનું કઈ ના આવે, ઇન્દ્રની અપસરા ઝાંખી પડી જાય એવો નારાયણ પોતે નારાયણી બની અને રજૂ થાય છે ને આવે છે ને કઈ નહીં, ડાયરેક્ટ ભસ્મ સુની સામે પ્રગટ ને નાશવાસ મળ્યા કીધા તા દઈ તકડે ને દેન દેન તા તબલા નોતા ચારે, એવો ભસ્માસુર ની સામે ભગવાન વિષ્ણુ મળ્યા નાચવા, ભસ્માસુર ભોળાનાથ ને ભૂલી ગયો ને એ મળ્યો નાચવા, આ લે લે આ ક્યાંથી આયા, નાસ્તા નાસ્તા બોલ્યો ક્યાં નાસો હતો, વિષ્ણુ ભગવાન કે આઈ નહીં સૌ, એ કે પણ ક્યારે મળ્યા નહીં તાકર, તમે ક્યારે આ બાજુ આવ્યા ન હોવ ને, વડલા ઉપર ભોળોનાથ ગોથું ખાઈ ગયો, આમલે હનુમાનજી નું પ્રાગટ્ય થયેલું છે આ વાત મારે કહેવાય નહીં બધી, ભોળોનાથ ગોથું ખાઈ ગયો, કાસે કોણ વાહ વાહ, એ ભસ્માસુરની બીક ભૂલી ગયો, અને વિષ્ણુ પોતે નારાયણ પોતે નારાયણી બની નાસ્તો હોય અને નૃત્યનો કોઈ દાતા હોય તો એ નટરાજ શિવ છે,
અને એની સામે વિષ્ણુ નાચતો હોય તો શિવ દાદ ના આપે તો એ શંકર ન કહેવાય. એટલે કોઈ કલાકાર સારું ગાતા હોય અને કલાનો ઉપાસક માણસ હોય અને જગ્યા આવે અને અહીંયા દાદ ન દે તો એ એની કલા લાજે. ઓલો શિવ હતો ઓઢરદા નહીં, નીચે વિષ્ણુ નાચે, ઓલો વડલા ઉપર ધા ધે તકડ દે દે ધમ ઘમાટો બોલે વડલો આખો ગાંજે આમ હરાડાડા હરાડાડા. ભોળાનાથ ને જો કારી બાય કોક છે હો મળી આ ભસ્માસુર નો તો આને કૈલાસ ભેગી કરત. આવો વિચાર ના આવ્યો તો હનુમાનજી નું પ્રાગટ્ય નથી હોત. નાસ્તા નાસ્તા ભસ્માસુરે પૂછ્યું કે તમારે લગ્ન કરવા? વિષ્ણુ કે હવે આવ્યો આ ગાળિયામાં. ત્યારે ભગવાન વિષ્ણુ કીધું કે હા, પણ એક મારી શરત છે ભસ્માસુર, જો તારે મારી સાથે લગ્ન કરવા હોય તો જેમ હું નાચું એમ તું નાચ તો હું તારી સાથે લગ્ન કરું. આવા પ્રોગ્રામ બે વાર આવ્યા છે. એકવાર માં પાર્વતીજીએ જયારે ભીલડીનું રૂપ ધારણ કર્યું અને ત્યારે ભગવાન શિવ એટલું બોલ્યા છે, ભીલડી તારે મારી સાથે લગ્ન કરવા છે, કે જેમ હું નાચું એમ તમે નાચો તો થાય. અને જટા નો હાલે, આ જટા કાઢી નાખો, થોડા નથી ટકો કરાવી નાખ્યો હા. અને ભીલડી સામે નાચ્યો થોડો નાચ. ભીલડી બીજી કોઈ નથી, ભવાની પરામંબા શક્તિ પોતે હતી. આજ અહીંયા એ નારાયણ પોતે નારાયણી બની વિષ્ણુ પોતે નાચે છે. અને ભસ્માસુર જેમ એમ કહેવાય ભગવાન વિષ્ણુ નાચે એમ ભસ્માસુર મળ્યો નાચવા. અને નાચતા નાચતા બરોબર એમ કહેવાય કે રંગમાં રંગાણો. ત્યારે ભગવાન વિષ્ણુએ નાચતા નાચતા એનો ને એનો હાથ એના મસ્તક ઉપર મૂક્યો. સામે ભસ્માસુરે જાય એનો ને એનો હાથ એના મસ્તક ઉપર મૂક્યો, પોતે પોતે બળી ભસ્મ થઈ ગયો. તાતો ભોળોનાથ વડવાય પકડીને હાડાડા હાટ કરતા આવ્યા. વિષ્ણુ નું બાવડું ભૂલી ગયા ક્યાં નહી હોય. ત્યારે ભગવાન વિષ્ણુ એમ કહે છે કે હે ત્રિગુણ ને ત્રણી નેત્ર વાળા, ખુલ્લી આંખે નહીં એકવાર આંખ વિચિંતો જો હું કોણ છું. અને ભગવાન શિવે જ આંખું બંધ કરી, આ દ્વારકાધીશના મંદિરે જાવ ને એ દ્વારકાધીશ આંખું બંધ કરીને ઉભો છે. આવનારના એક્સરે જ પાડે છે, જોતો નથી, પાડી લે છે એક્સરે જ, અંદર શું પીડ્યું છે અને શું જોવે છે. આની પાસે માગતા નહીં દ્વારકાધીશ પાસે, એને આંખું બંધ છે. આ મૂર્તિની આંખો બંધ છે. ભગવાન શિવે જ આંખ બંધ કરીને જોયું તો વિષ્ણુ નારાયણ ને જોયા ત્યારે ભોળાનાથ ભોઠા બહુ પડે કે તારું આવું નવું. વિષ્ણુ કે આવું નવું નહીં, બે ની આંગળી નું કુસામતી મરી જાડવા તાળી દેતા. હે હમણાં તેડ વાગ્યો એને કરવાની. હવે તો મોબાઈલ આવી ગયા હાવ. આ ઘણા એમ કે મોડું થાય છે, બહુ મોડું જેટલું થાય એટલું સારું. સો વર્ષ પેલા આવ્યા હોત તો મોબાઈલ જોયા વગર ના મરી ગયા હોત. હવે કેવા મોબાઈલ આવ્યા જોવો તો ખરા. અહીંયા ફોટો પડે તો ડફ દીન વોટ્સઅપમાં વયો જાય બધી ગબો ગાય, કોણ કોણ હારે હતા હું વાતું થઈ ડફ દીન આવી જાય વાત. એટલે હવે તો વાતું કરો મેં ધ્યાન રાખવું પડે બાય. આ પહેલા પહેલા કેવું હતું, જો છોકરી છોકરાનો સંબંધ થાય ને પછી તહેવાર મુજબ ઘરેણા કપડા મોકલતા, જેવો તહેવાર આવે પ્રસંગ આવે એવા કપડા મોકલતા. હવે એ માયલું કાંઈ નહીં, છોકરી છોકરાનો સંબંધ થઈ જાય એટલે હામ હામાં મોબાઈલના બટકા લઈ લે. આપણને એમ થાય કે ભાઈ વાળું કરીને હુઈ ગયો, હુઈ ન જોયે ગોદડા હોપટ મેસેજ જતા હોય. હમણાં એક છોકરાનો સંબંધ થયો, જે દીકરી યારે સંબંધ થયો છો એ દીકરીને એને મેસેજ મોકલ્યો. ને શરૂઆતના મેસેજ તો બધા એવા જ હોય, તમે મને બધે દેખાવ છો. તવળે હામેલી જવાબ આવે, સપનામાં તમે જ આવ્યા કરો છો તો પાણી વાળવા મોકલી દે વાડીએ. તાણે વળી મેસેજ મોકલ્યો, આ લુખે છે, સૂતી હો તો સપના મોકલજે, રડતી હો તો આંસુ મોકલજે, જાગતી હો તો શમણા મોકલજે, હસતી હો તો હસી મોકલજે. ઓલી વાંસીને ગોટો ખાવા વળી ગઈ દીકરી, વાહ વાહ આ લુખેશ મરવાનો છો. પણ દીકરીએ જવાબ મોકલ્યો ટકો તોડી નાખે એવો. આમે એટલો જવાબ મોકલ્યો, વાસણ ધોશું એઠવાડો મોકલું. તને ઓલો મોબાઈલ ગટરમાં નાખી દીધો, ત્યાંથી મેસેજ કરી મેસેજના પેટનો હોય. મયરિયામાં મંડળું માનતું નથી ને રવિવારે કોઈ ઘેરે રાંધતું નથી.
એક ભાઈની પત્નીને ફોન કર્યો, પાંચ મહેમાન લઈને આવું છું, રસોઈ તૈયાર રાખજો. તો હામેલી ઝીણા અવાજમાં જવાબ આવ્યો, એ સુવિધા આપકે ટેલિફોન મેં ઉપલબ્ધ નહીં હૈ. કહે લે ફોન. અચ્યારે જૂઠ બોલે મડવા ડોલે, અમી સાસરીએ જવાના, અમી 500 પારી ખાવાના, સુટકી ખાવ ને મારા બાપનું શું જાય. કેવા કેવા ગીત આવ્યા. હા બોલ બેની બોલ, સાસરે જવું છે કે નહીં લે. એનો બાપે જાય માંડવા ના ખાણા, હવે હું કામ પૂછો હે. એમાં જે હવે જે આ દિવસના લગ્ન, ગામડામાં લગ્ન હોય, ધૂળ ખવાઈ ગઈ હોય, વેજીટેબલ ઘીના ઢેફલા આવ્યા હોય, ત્રણ ત્રણ દિવસ થા ગીત બિચાર્યું ગાચ્યું હોય, એમાં ગળા બેહી ગયા હોય, ને બંધ ગળે જે ફેશનના ગીત ગાય એની કરતા ગોળીએ દેવ્યું જોવે, એવા ફેશનના ગીત લાવ્યું. હાવ ગળા બેહી ગયા હોય, અને જે ઉપાડ કરે એ બાપુ સાંભળવા જેવા, હાવ ગળું બેહી ગયું તોય ઉપાડ કરે. ફૂલ નો ગજરો ગજરામાં મોતી, માર ભાઈ ને ખબર નહોતી આ ગામડા ની ગોતી. એમાં માંડવા પક્ષ ની બાજુ સાંભળે છે, બંધ રહે એમ એના ગળા હાવ બેહી જાય, અને એ હામાં સુરેલી શરૂ કરે. મારા બેન ને ખબર નહોતી આ તો એના બાપ કરતા મોટો. આ ગીત ને કહેવાય, આ કશણાય કહેવાય.